ડોહાપર ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામની પુસ્તિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2 કરોડના અલગ અલગ વિકાસ કામોની પુસ્તિકામાં નોંધ આલેખવામાં આવી છે. રવાપર ગ્રામ પંચાયતના પટાંગણ ખાતે સમસ્ત રવાપર ગ્રામજનો દ્વારા રવાપર ગ્રામ પંચાયત પરિવાર દ્વારા 2.5 વર્ષમાં 2 કરોડના વિકાસ કામોની પુસ્તિકાનું વિમોચન રાત્રિ સભામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિપક્ષી નેતા વી કે હુંબલ, માજી કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન ધીરજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહી, તાલુકા પંચાયતના સભ્યો ઓસમાણભાઈ સોમરા સહિતના આગેવાનો અને મામલતદાર અનિલ ઠક્કર વગેરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક અશોક ગુસાઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. રવાપર ગામને 5 લાખ લીટર પાણીનો ટાંકો આપવામાં આવ્યો છે અને નિયમિત પાણી મળે છે તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને ત્રિકમ જોશી, રમધાનભાઈ, સામજીભાઈ લોચા, હરિભાઈ વરસાણી નાઇટ ટુર્નામેન્ટના માધ્યમથી ગાયોને નિરણ અને મંદિર માટે દાન આપનારનો જે સહયોગ આપ્યો છે તેમનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઉપસ્થિત રહેલા સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપાયલ, ઉપસરપંચ મહેશભાઈ નરસિંહભાઈ, ન્યાય સમિતિના ચેરમેન કંચનબેન જેઠાલાલ જાદવ સહિતના સભ્યો સીતાબેન મૈદાન ગઢવી, ઉષાબેન, વિનોદભાઈ સોની, રહીમા મો, નિયતિબાઈ વગેરે ખાસ ઉપસ્થિત હતા. તેમનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના સૌ પરિવારના સભ્યોએ આ કામને બિરદાવી અને સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકાના વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપાલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપાલે કરી હતી.